માં પર્યાવરણ દિવસની ઉજવણી થઈ રહી છે અને ત્યારે તાપીના સોનગઢ ખાતે પણ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી. ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક વિજય પટેલની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં દરેકને એક એક વૃક્ષનો ઉછેર કરવા માટે અપીલ કરાઈ. પર્યાવરણ દિવસ અંગેના કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ, ધારાસભ્ય સહિત વન વિભાગના અધિકારીઓ હાજર રહ્યા. વ્યક્તિની પોતાની જીવનશૈલી પર્યાવરણને અનુકૂળ જે ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યો છે એના બાબતે પણ જાણકારી આપવામાં આવી હતી. પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા એના માટે પણ અહીંયા જાગૃતતા કેળવવા માટે પણ આહ્વાન કરવામાં આવ્યું હતું અને વૃક્ષોનું વાવેતર કરવું, વૃક્ષોનું જતન કરવું, અનેક પ્રકારનું માર્ગદર્શન આ પર્યાવરણ દિવસ નિમિત્તે અમારા મહાનુભાવે અને અમે બધાએ લોકોને જાગૃત કરવા માટે આહ્વાન કર્યું છે. રાજ્યમાં અલગ અલગ સ્થળોએ પર્યાવરણ દિવસની ઉજવણી થઈ રહી છે અને ત્યારે જૂનાગઢમાં કૃષિ યુનિવર્સિટી ખાતે પર્યાવરણ દિવસ નિમિત્તે ઉજવણી કરવામાં આવી. ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરાયું. જગદીશ મકવાણા અને મેયર દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું. જે જમીન છે એ દિવસે દિવસે ઘટતી જાય છે, જંગલો દિવસે દિવસે ઘટતા જાય છે, પણ એની સામે જો પર્યાવરણને બચાવવા માટે વધારેમાં વધારે વૃક્ષો વવાય એ પ્રકારે સરકાર એ દિશામાં લોકોને જાગૃત કરી રહ્યા છે એના ભાગરૂપે જ આજનો આ કાર્યક્રમ છે. અરવલ્લીના શામળાજીમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી, જિલ્લા કક્ષાની ઉજવણી, મંત્રી કુબેર ડિંડોરની અધ્યક્ષતામાં કાર્યક્રમનું આયોજન. કાર્યક્રમના ભાગરૂપે શ્યામલવનમાં વૃક્ષારોપણ કરાયું. 500 છોડ વાવવા સાથે તેનું જતન થાય તેવી અપીલ કરાઈ છે. પ્રવાસન સ્થળોને પ્લાસ્ટિક મુક્ત બનાવવા અંગે પણ અપીલ કરાઈ છે. ગ્રીન ગુજરાત, ક્લીન ગુજરાત, હરિયાળું ગુજરાત બને, રળિયામણું ગુજરાત બને અને વૃક્ષોની જાળવણી થાય, એનું સંવર્ધન થાય, સંરક્ષણ થાય એના માટેના પ્રયત્નો છે અને વિશેષ આજનો જે થીમ છે એ છે કે ભાઈ પ્લાસ્ટિક મુક્ત આપણું ગુજરાત બનાવીએ.